नमस्कार मित्रों, आप सर्व साथियों नु अपने यूट्यूब चैनल मा फरी एक वक्त दिल थी स्वागत छे। हालना ताजा ने महत्वना शैक्षणिक समाचार। गुजरात मा स्कूलों ने लेने शिक्षण मंत्री जीतूभाई वाघाणीए करी मोटी जाहेरात। सरकार आपसे मफत गैस सिलिंडर, सोना चांदी ना भाव अने फ्री फायर गेम पर प्रतिबंध, रेलवे बदलिया नियमों जेवा समाचार जाणीए मित्रों। ए पहला आप जो चैनल में नवा हो तो खास मित्रों अपनी चैनल ने सब्सक्राइब कर लेजो, कारण के रोजना ताजा ने महत्वना समाचार सौथी पहला मैं तमने पहुंचाड़ता रहेशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने वधु ने वधु तमारा मित्रों ने शेयर करजो। सौथी पहला रेलवे मुसाफरो माटे महत्वना समाचार। रेलवे ऑनलाइन टिकट बुक करवाना नियम में फेरफार कर्यो छे। हवे मुसाफरोए टिकट माटे मोबाइल अने ईमेल वेरिफिकेशन करवू पड़शे। जो कि मुसाफरोए नियमित टिकट बुक करावी छे तेवोए आ प्रक्रियामांथी पसार थवू नहीं पड़े। वरिष्ठ नागरिकोना जणाव्या मुजब कोरोनाना बंने लहेर दरमियान घणा पोर्टल बंद थया हता, तेनी खातरी करवा माटे आ प्रक्रिया शुरू करवामां आवी छे। આગળના મહત્વના સમાચાર। ભારત સરકારે 2022માં વધુ 54 મોબાઈલ એપ્લિકેશન પર બેન મૂક્યો છે। રિપોર્ટ અનુસાર તેમાં ગેરીના ફ્રી ફાયર ગેમ પણ સામેલ છે। અગાઉ આ એપ પર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ પ્લે સ્ટોર પર પ્રતિબંધ મુકાયો હતો। આ ગેમમાં ભારતીય પ્રતિબંધ એપની નવી યાદીમાં સામેલ થઈ ગઈ છે। નવી યાદીમાં પહેલાથી પ્રતિબંધ એપનો સમાવેશ થાય છે। જોકે 2020થી ટિકટોક સહિત અનેક એપ્લિકેશનમાં ભારતમાં બેન મુકાયો છે। ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો। થોડી ઘણી વધઘટ બાદ કરતાં છેલ્લા ઘણા સમયથી લગભગ સ્થિર રહેલા સોના ચાંદીના ભાવમાં આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે જ સોમવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો છે। 999 સુધીનું 10 ગ્રામ સોનું 819 રૂપિયા મોંઘું થયું છે। ત્યારબાદ 20 કેરેટ સોનાનો ભાવ 49,739 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે, જ્યારે ચાંદીની કિંમત 63,869 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગઈ છે। આગળના સમાચાર। પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં જોરદારથી પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે। સત્તાધારી કોંગ્રેસ તમામ વિપક્ષી પાર્ટીઓ લોકોને આકર્ષવા માટે વિવિધ વચનો આપી રહ્યા છે। કોંગ્રેસના સીએમએ કહ્યું છે કે જો રાજ્યમાં ફરીથી કોંગ્રેસ સરકાર બનશે તો સરકાર દર વર્ષે 8 ગેસ સિલિન્ડર મફત આપશે, તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને 1100 રૂપિયા આપશે। ખૂબ જ મહત્વના સમાચાર। ગુજરાતમાં સ્કૂલોને લઈને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ કરી મોટી જાહેરાત। રાજ્યમાં હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે રાજ્ય સરકારે હવે નાના બાળકો માટે પ્રી સ્કૂલ બાલમંદિર શરૂ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી છે। શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં હવે જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, ત્યારે આગામી ગુરુવારથી રાજ્યના બાલમંદિરો આંગણવાડી તથા પ્રી સ્કૂલ શરૂ થઈ શકશે। જોકે તેમણે કહ્યું છે કે વિદ્યાર્થીના પ્રવેશ અંગે વાલીઓની સંમતિ ખૂબ જરૂરી છે।